જોતા જ મોમાં પાણી આવી જાય એવું પાકા કેળાનું રજવાડી શાક. હેલો ફ્રેન્ડ્સ, હું કરિશ્મા તમારું સ્વાગત કરું છું ફૂડ કરિશ્મા ધ મેજિકલ કિચનમાં. આજે આપણે બનાવવાના છે પાકા કેળાનું શાક એકદમ રજવાડી સ્ટાઇલથી. આ પાકા કેળાનું શાક તમારા ઘરમાં શાક હોય કે શાક ના હોય, ગમે ત્યારે બનાવશો બહુ જ મજા પડી જશે. તો ચલો જોઈએ સામગ્રી. તો મૂળ સામગ્રીમાં આપણને જોઈશે 3 પાકા કેળા, 2 લીલા મરચાં ઝીણા સમારેલા, 4-5 પાંદડા મીઠા લીમડાના, 8-10 કાજુ અને 2 ટેબલસ્પૂન જેવી કિશમિશ, અને બાકી આપણને જોઈશે સૂકા મસાલા. તો સૌથી પહેલાં તો કાજુના આપણે ટુકડા કરી લીધા છે અહીંયા આગળ, એના નાના નાના ટુકડા કરી લીધા છે. હવે એક પેનમાં આપણે 2 ટેબલસ્પૂન જેવું તેલ ગરમ કરીશું, અને આ તેલમાં જેવું થોડું ગરમ થાય એટલે કાજુના ટુકડા જે આપણે કર્યા છે એને થોડા તળી લઈશું. ગેસને મીડિયમ પર રાખીને આને હલાવીને થોડા લાઇટ બ્રાઉન જેવા કલરના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે, અને પછી એને એક વાડકીમાં આપણે નીકાળી લઈશું. આ કાજુનો ઉપયોગ આપણે પાછળથી કરવાનો છે એટલે એક વાડકીમાં કાઢીને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આ જ તેલમાં આપણે જે કિશમિશ લીધી છે એ પણ તળવાની છે. કિશમિશને તળાતા વાર નથી લાગતી એટલે ફટાફટ જ એને હલાવી અને સહેજ રંગ બદલાય એ ભેગી એને કાઢી લેવાની છે, અને એને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આ તેલની અંદર, આ તેલ અત્યારે ગરમ જ છે, એમાં આપણે 1 ટીસ્પૂન જીરું ઉમેરી દઈશું અને 5 ટીસ્પૂન જેવી હિંગ નાખી દઈશું. હિંગનો ટેસ્ટ સરસ આવે છે. આમાં આપણે મીઠા લીમડાના પાનને આપણે ઝીણા કટકા કરીને નાખી દઈશું હાથેથી તોડીને, એટલે એની સુગંધ વધારે આવે. અને 1 ટીસ્પૂન આપણે આમાં તલ નાખ્યા છે. તલ તતડવા માંડે એટલે આપણે આની અંદર 1/2 ટીસ્પૂન જેવી હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું અને 1/2 ટીસ્પૂન જેવું ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. ગેસને આપણે અત્યારે ધીમો જ રાખીશું એટલે આ મસાલો બળી ના જાય, આપણે એને થોડો થોડો હલાવતા રહીશું. અને હવે આપણે આની અંદર 1 કપ જેવું પાણી નાખી દઈશું. આપણે આમાં લીલા મરચાં જે આપણે કાપીને રાખ્યા છે 2-3 એ ઉમેરી દઈશું. આને તમે વઘારમાં પણ નાખી શકો, મેં વઘારમાં નાખ્યા નથી એટલે મેં આમાં ઉમેર્યા છે. અને હવે આપણે મીઠું સ્વાદ અનુસાર અહીંયા આગળ મેં 1 ટીસ્પૂન ઉમેર્યું છે. અને આ ગ્રેવીને આપણે ઉકાળવાની છે. ગ્રેવી ઉકળે પછી જ આપણે આમાં કેળા નાખવાના છે. આમાં 1/2 ટીસ્પૂન ગરમ મસાલો અને 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર પણ આપણે ઉમેરી દીધો છે. આ ગ્રેવી ઉકળે આપણે કેળા પહેલેથી સમારીને નથી રાખવાના, કારણ કે એ કાળા પડી જાય અને કેળાને વધારે પકવવાના પણ નથી આની અંદર, નહીતર એ સાવ પોચા થઈ જાય. એટલે પહેલાં આપણે ગ્રેવી ઉકાળી લઈશું. એમાં હવે આપણે આ કાજુ દ્રાક્ષ જે આપણે ચાંતડીને રાખ્યા છે એ પણ ઉમેરી દઈશું. હવે આ ગ્રેવી સહેજ ઉકળે ત્યાં સુધી આપણે આપણા કેળાને સમારી દઈશું. કેળા છેલ્લે જ સમારવાના, ગ્રેવી આપણી ઉકળતી હોય ત્યારે જ, ક્યારે પણ કેળાને આ રીતે ઉપયોગમાં લેવા હોય તો એને છેલ્લે જ સમારવા. આપણે કેળાને આપણે ગોળ ગોળ જ સમારીએ છીએ, એને વચ્ચેથી નથી કાપતા, કારણ કે નહીતર એ સાવ ઓગળી જશે. તમે જોઈ શકો છો કે કેળા બહુ જાડા કે બહુ પતલા આપણે નથી સમાર્યા. હવે આપણે ગ્રેવી સરસ જાડી થઈ ગઈ છે, જે પાણી આપણે 1 કપ નાખ્યું હતું એ ઘણું જ સુકાઈ ગયું છે, એટલે આમાં આપણે કેળા ઉમેરી દઈશું. કેળા નાખ્યા પછી આપણે માત્ર 1 મિનિટ સુધી જ આને કરવાનું છે, પકવવાનું છે, અને તરત ગેસ બંધ કરી દેવાનો છે. આપણું કેળાનું શાક તૈયાર છે. આને ગરમાગરમ ફુલકા રોટી જોડે પીરસી શકાય અને આને ઉપરથી થોડું કોથમીરથી ગાર્નિશ કરી દેવાય. આ કેળાનું શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જ જલ્દી બને છે, અને જમવાના ટાઈમે બનાવો અને થોડી વાર પછી ખાશો તો પણ આ એટલું જ સ્વાદિષ્ટ લાગશે. તો જણાવો કેવી લાગી આ રેસીપી. રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા, અને અમારી જોડે જોડાઈને રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી મળીએ વધુ રેસીપીઝ સાથે. ત્યાં સુધી ખાઓ પીઓ મોજ કરો.